વેલકમ બેક કોરોના કાળમાં વેપાર રોજગારને અસર થઈ છે સૌરાષ્ટ્રમાં ન્યૂઝ ગુજરાતીની ટીમે માછીમારોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો માછીમારોના મતે લોકડાઉન અને કોરોનાને કારણે ફિશરમેનની હાલત ખરાબ થઈ ગઈ છે તેમાં પણ ચાઇના સહિત વિદેશમાં ગયેલી ફિશનું પેમેન્ટ રોકાઈ જતા વધુ મુશ્કેલી ઊભી થઈ છે અને માછીમારો માટે પોતાના ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે રાજ્યમાં સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને તેમાં માછીમારી કરનાર પોરબંદર વેરાવળ માંગરોળ ઉના જાફરાબાદ દીવ અનેક દરિયાઈ પટ્ટીના લોકોની મુશ્કેલી વધી છે આ સમસ્યા માટે સાંસદ સી આર પાટીલ પૂનમ માડમ રમેશ ધડુક સહિત છ સાંસદોને રજૂઆત કરવામાં આવી છે માછીમારોનું કહેવું છે કે રાજ્ય સરકાર ડીઝલ વેટ પર સો ટકા ફ્રી અને કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી ફ્રી ડીઝલ કરીને આપે પાંચ પાંચ વાવાઝોડા અને ત્યારબાદ કોરોનાના કહેર બાદ માછીમારોની સ્થિતિ કફોડી બની છે ને આપણી સાથે માછીમારના આગેવાનો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું કહેશો જે રીતના માછીમારોની સ્થિતિ કફોડી બની છે તેને લઈને ઘણા બધા ધંધા રોજગારમાં પણ અસર પડી છે સરકારના મંત્રીઓને નેતાઓને આપ મળ્યા છો શું રજૂઆત કરીને શું વાતચીત થઈ અમે અમારા માછીમારોના ચિંતાનો વિષય લઈને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓને અમે મુલાકાત કરી માછીમારીના વ્યવસાયમાં જે બોટમેન છે એ અત્યારે બહુ તકલીફમાં મુકાઈ ગયા છે અને એના આ પાંચ મહિના થવા આવ્યા ફિશિંગના નવી સિઝનના એમાં એના બધા જ પૈસા ઘરમાં જે હતા છેલ્લે સોના ચાંદી દાગીના જે કાંઈ હતું મંગલસૂત્ર હતા એ બધું ગીરવે મૂકીને વેચીને આ અત્યારે ફિશિંગ કરે છે તો આમાં સરકારે આપણે વિચારવું જોઈએ ગુજરાત સરકાર તરફથી વેટ

લગભગ સાડતન લાખ લોકોની રોજગારીનો પ્રશ્ન નિર્માણ થયો છે અમારી લગભગ પચીસ ત્રીસ ટકા બોટો બંધ થઈ ગઈ છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આવી કપડી પરિસ્થિતિમાં માછીમારો માટે જે રાજ્ય સરકાર વેળા ડીઝલ આપે છે એ સો ટકા વેળા ડીઝલ આપે અને એક્સાઇઝ ડ્યુટીમાં જે અમને માછીમારી માટે કેન્દ્ર સરકાર માફી આપતી હતી વર્ષોથી એ ઘણા વર્ષોથી બંધ રાખેલી છે એ બી ચાલુ નહીં કરે તો અમારા જે માછીમારો છે હવે એની પોતાની બોટો ચલાવી શકે એમ નથી માછીમારોની સ્થિતિ કેવી છે અત્યારે માછીમારોની સ્થિતિ એવી છે કંગા ગયો એમ કે રોટા ખાવાનું પણ નથી ઘણી બોટો બાંધેલી છે અમારે લગભગ બે હજાર જેટલી બોટો છે એમાં પાંચસો બોટો કે છસો બોટો જ જાય છે ગણાથી અને બંદરો બનેલ છે નવી નવી સિઝનની પણ શરૂઆત થઈ છે પૈસાની પણ માછીમારોને જરૂર હશે કેવી સ્થિતિમાં અત્યારે માછીમારો કામ કરી રહ્યા છે માછીમારોને અત્યારે વધુ પૂરતી તો ડીઝલની બહુ મોંઘી અસર પડે છે તેનાથી સરકારને ખાસ તો તેમાં ડીઝલના જે વેરા મુક્ત છે તે ડીઝલ આપવું જોઈએ સો ટકા અને એક્સાઇઝ ડ્યુટી માફ કરવી જોઈએ અત્યારે જો સરકાર તેમાં ધ્યાન નહીં આપે તો માછીમારો ધંધો પડી ભાંગ છે માછીમારોએ પાંચ પાંચ વાવાઝોડાનો સામનો કર્યો છે અને ત્યારબાદ લોકડાઉનને કોરોનાની સ્થિતિ પણ કરી છે શું કહેશો કેવી સ્થિતિ વાવાઝોડા અને કોવિડ નાઇન્ટીનના કારણે માછીમારોને પારા મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે માછીમાર કોઈ અત્યારે પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે એવી સ્થિતિ નથી માછીમારો જે માછી માટે કરીને આવે છે એના પણ જે પેમેન્ટ જે આવવું જોઈએ ત્યાં એક્સપોર્ટ તરફથી નથી આવતું અને લેટ થાય છે ડીલે ચાઇનાના હિસાબે થાય છે ચાઇનાની સ્કીમ એમઈઆઈએસ પણ હજી બસો કરોડ જેવી છે તે નથી આપી અને જો એ પણ આવી જાય તો થોડું